ಥರತ್ ತಾಲೂಕನ ಹತ್ತವಡ ಗ್ರಾಮ ಮಾಮಿ ಸಾಥಿನ ಅಡಸ ಬಂದು ಅಡಿ ಕಿಲಿ ಬಂತ ಸಗಾಬಾಯಿ ಮಾಮಿ ತಿಮ್ಮ ತಿನ್ನ ದೀಕರ ಸಾಥಿ ಮಡಿನಿ ಸಗಾಬಾಯಿನಿ ಹತ್ಯಾ ಕರಿ ತಿನ್ನ ಲಾಶ್ನೇ ಸಡ್ಗಾವಿನಿ ತಿನ್ನ ಹಾಡ್ಕ ಕೋಥ್ರಮ ಬರಿನಿ ಕೆನಾಲ್ ನಜೀಕ್ ನಾಕಿ ದಿತ್ತ ಪೊಲೀಸಿ ಹತ್ಯಾರ್ ಕನ್ನ ಸಗಾಬಾಯಿ ಮಾಮಿ ಅನೆ ತಿನ್ನ ಪುತ್ರನಿ ಅಟಕಾಟ್ ಕರ್ತಾ ಸಂಬಂಧನೆ ಲಾಂಛನ್ ಲಂಗನಾರ್ ಆರೋಪಿ ಉಪರ್ ಲೋಕೋ ಫಿಟಕಾರ ವರ್ಸಾವಿ ರಹ್ಯಾ ಛೆ થરાદના જાણદી ગામના સરદાસભાઈ કાનજીભાઈ પટેલને હાથાવડ ગામની તેની મામી ધૂળીબેન સાથે આડા સંબંધ હતા, જેમાં સરદાસભાઈનો મોટાભાઈ શિવદાસ આડીખીલી રૂપ બનતો હતો, જેને લઈને મામી અને સરદાસે તેમના પ્રેમમાં બાધારૂપ બનતા શિવદાસનો કાંટો કાઢી નાખવાનો પ્લાન ઘડ્યો, જે મુજબ ગત તારીખ 19 જૂને શિવદાસ તેની મામીના ઘરે હાથાવડ આવતા મામે તેના પ્રેમી શિવદાસને ફોન કરીને બોલાવ્યો હતો અને ઘરની બહાર સુઈ રહેલા શિવદાસના કપાળમાં 5 જેટલા ઘા ચીકી તેની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ શિવદાસની લાશ તે મામી અને મામાની દીકરા દિલીપ સાથે મળી કોથરામાં ભરી ખેતરમાં પડેલા જીરાની ડાંખડીમાં નાખી સળગાવી દીધી હતી. બાદ તેના વધેલા હાડકાને ગોદડામાં ખોડિયામાં ભરી વાસી ગામ પાસે નર્મદા કિનારા નજીક ફેંકી દીધી હતી. જોકે મૃતક શિવદાસ 19 જૂને ખેતરની થરાદ જવાનું કહી 2 દિવસ સુધી ઘરે પરત ન ફરતા તેના નાના ભાઈએ ફોન ઉપર તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેના સંપર્ક ન થતા પરિવારજનોએ પોલીસ મથકે જાણ કરતા પોલીસે મોબાઈલ લોકેશનના આધારે પગેરું મેળવ્યું હતું અને કડકાઈથી શિવદાસની પૂછપરછ કરતા હચમચાવી નાખી તેવી હત્યાના આ ક્રૂર ઘટના સામે આવી હતી, જેમાં શિવદાસે તેના મોટાભાઈ શિવદાસની પ્રેમ પ્રકરણમાં હત્યા કરી હોવાનું કબૂલી લીધું હતું, જેથી પોલીસ મૃતકના ભાઈ શિવદાસ પટેલ, મામી ધૂળીબેન પટેલ અને મામીના પુત્ર દિલીપ પટેલની અટકાયત કરી તેમના વિરુદ્ધ ગુનો નોંધી જે જગ્યાએ લાશનો નિકાલ કરવામાં આવ્યો હતો તે જગ્યાએ હાડકાનો જથ્થો કબજે કરી FSLમાં મોકલી હત્યારાનો રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. રિઝલ્ટ આવે છે.